चैप्टर बे बहुपदीय भाग त्रण आपणे बहुपदीय माटेना भागाकार एटले के बहुपदीय माटे भाग प्रविधि विषे अभ्यास करी रह्या छीए। एक उदाहरण आपणे आगळना लेक्चर में जोयेलुं छे। हवे त्यांथी ज आपणे शुरू करीए तो हुं बीजो उदाहरण लीधुं छे कि त्रण एक्स नो घन प्लस एक्स नो वर्ग प्लस बे एक्स प्लस पांच ने एक प्लस बे एक्स प्लस एक्स नो वर्ग वड़े भागो। हवे सौ प्रथम तमने बन्ने जे बहुपदीओ आपेली छे ए बहुपदीओ मां प्रमाणित स्वरूप मां गोठवेली छे के नहीं ते चकासवू जोईए। तो पहली जे बहुपदी आपेली छे ए प्रमाणित स्वरूप मां देखाय ज छे कि ए एक्स नो घन प्लस बी एक्स नो वर्ग प्लस सी एक्स प्लस डी एटले के ઉતરતા ક્રમમાં એની ઘાત છે હોવી જોઈએ। તો જે બીજી બહુપદી આપણને જોઈ રહ્યા છીએ કે વન પ્લસ ટુ એક્સ પ્લસ એક્સનો વર્ગ એ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં આપેલી નથી તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીશું। તો પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાશે? એક્સનો વર્ગ બે એક્સ પ્લસ એક, એક્સનો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ એક। હવે આપણે જે ભાગાકાર કરવાનો છે એ લઈએ તો ભાગાકારની અંદર આવશે ત્રણ એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ ફાઈવ। હવે આ ભાગાકારમાં સૌ પ્રથમ આપણે ભાગફળ એટલે કે સેના વડે ભાગ ચલાવીશું એ જોવાનું છે। તો એ જોવા માટે બંને બહુપદીઓના પ્રથમ પદનો ભાગાકાર કરવાનો હું સાઈડમાં કરી બતાવું। તો પ્રથમ પદ છે ત્રણ એક્સનો ઘન અને આપણું અહીં પ્રથમ પદ છે એક્સનો વર્ગ એટલે આના ઉપરથી શું મળે? ત્રણ એક્સની ત્રણ માઇનસ બે ઘાતા ઘાત અને ઘાતાંકના બધા જ નિયમોનું આપણે પાલન કરીએ છીએ। ભાગાકાર હોય તો ઘાતની થાય બાદબાકી એટલે હવે મળ્યું આપણને ત્રણ એક્સ એટલે આપણે ત્રણ એક્સ વડે ભાગ ચલાવીશું। આ ત્રણે જે ભાગફળ અને આપણું જે ભાજક છે એ બંનેનો થશે ગુણાકાર। અહીં તમને બતાવ્યું તો હવે આપણને મળશે ત્રણ એક્સની ત્રણ ઘાત પછી બે એટલે ત્રણ દૂ છ અને એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ એટલે જે આ જે પદ મળે છે એટલે કે આ બંનેના ગુણાકાર કરવાથી જે જવાબ મળે છે એ આપણે બાદબાકી તરીકે લખીશું। તો ત્રણ એક્સનો ઘન પ્લસ છ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ હવે આ પ્લસની સાઇન છે એટલે નિશાની બદલશે આ પણ પ્લસ છે નિશાની બદલશે ચલો પ્લસ માઇનસ લઈએ છ એક્સનો વર્ગ માઇનસ છ એક્સનો વર્ગ અને પ્લસ એક્સનો વર્ગ એટલે થશે બાદબાકી પણ મોટા પદની નિશાની બાદબાકી કરશું તો છમાંથી એક જાય તો આવે પાંચ અને મોટું પદ છે છ એટલે કે એની પાસે છે માઇનસની નિશાની એટલે આવશે માઇનસ પાંચ એક્સનો વર્ગ। હવે એવી જ રીતે ત્રણમાંથી બે જશે તો આપણને મળશે એક્સ મોટા પદની નિશાની મોટું પદ છે ત્રણ એક્સ એની પાસે છે માઇનસ અને પ્લસ પાંચ એવી જ ઇટ ઇઝ આપણે એને લઈશું। વળી પાછો ભાગાકાર કરવાનો છે અને શેનાથી ભાગાકાર કરવો તો એ ચકાસણી કરવા માટે આપણે હવે જે બહુપદી મળી છે એ બહુપદીના પ્રથમ પદ અને આપણે જે ભાજક બહુપદી છે એના પ્રથમ પદ સાથે ભાગાકાર કરીએ તો માઇનસ પાંચ એક્સનો વર્ગ છેદમાં એક્સનો વર્ગ તો આનાથી આપણને જવાબ મળે છે માઇનસ પાંચ। હવે હું ડાયરેક્ટ ગુણાકાર કરીશ આ રીતે બાજુમાં લખ્યું છે એ નહીં લખું જોજો કઈ રીતે આવે છે। આપણે પહેલાં માઇનસ પાંચથી ભાગ ચલાવવાનું છે તો હવે માઇનસ પાંચ ગુણ્યા એક્સનો વર્ગ માઇનસ પાંચ ગુણ્યા એક્સનો વર્ગ એટલે આપણને જવાબ મળે માઇનસ એક્સનો વર્ગ। હવે માઇનસ પાંચ ગુણ્યા બે એક્સ એટલે પાંચ દૂ દસ અને પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ દસ એક્સ ને આ આવશે માઇનસ પાંચ પાંચ એકા
पांच माइनस पांच है माइनस चलो हमें निशानी बदल से आ थे प्लस आसे प्लस आ थे प्लस निशानी आप बदली है बदीज चलो प्लस माइनस सीरो प्लस एक्स प्लस दस एक्स माइनस एक्स एट्ले अपने जवाब मळशे नौ एक्स अने प्लस प्लस पांच वत्ता पांच दस एट्ले कि आपणे शेष मळ्यो छे नौ एक्स प्लस दस। हवे आ शेष कई रीते थयो ए तमने समझ में आव्यो तो जे आपणी भाजक बहुपदी छे ए बहुपदी करता ओछी घातवाळुं शेष छे ए मळवुं जोईए एना जेटली अथवा एनाथी वधारे घात होय तो त्यां सुधी आपणे भागाकार करवानो रहेशे। हवे आना उपरथी आपणने भागफळ मळे छे त्रण एक्स माइनस पांच अने शेष मळे छे नौ एक्स प्लस दस। हवे आपणे लईए समजूती जे भागफळ हतुं एमनो भाजक साथे आपणे गुणाकार करेलो हतो अने त्यारबाद आपणे शेष मळे छे ने शे आ बन्नेनो आपणे करीशुं गुणाकार अने एमां शेष उमेरीए तो जोईए कि आपणे पाछी जे आ भाज्य बहुपदी छे ए मळे छे के नहीं। चलो तो एक्स नो वर्ग प्लस बे एक्स प्लस एक त्रण एक्स माइनस पांच ने एमां शेषने आपणे उमेरीशुं के नौ एक्स प्लस दस। हवे आ भागाकार कई गुणाकार कई रीते थशे तो त्रण एक्स नो वर्ग प्लस बे एक्स प्लस एक एने आपणे त्रण एक्सनी साथे गुणीशुं एनी साथे आ माइनस छे ए हुं बारे काढी लउं छुं तो हवे एक्स नो वर्ग प्लस बे एक्स प्लस एक एने आपणे पांच साथे गुणीशुं अने प्लस नौ एक्स प्लस दस। आ मात्र ने मात्र तमारी समझूती माटे कराऊं छुं अहीं आपणो आ उदाहरण छे ए पूर्ण थई गयेल छे। चल आ थशे त्रण एक्स नो घन प्लस छ एक्स नो वर्ग प्लस त्रण एक्स। हवे आ माइनस छे ने अत्यारे एज इट इज राखू छुं अने हवे गुणाकार करूँ छूँ तो पांच एक्स नो वर्ग प्लस दस एक्स प्लस पांच। हवे आ माइनस में निशानी छे एटले आ आखा काउंस में निशानी छे बदलशे तो त्रण एक्स नो घन प्लस छ एक्स नो वर्ग प्लस त्रण एक्स माइनस पांच एक्स नो वर्ग माइनस दस एक्स माइनस पांच प्लस नौ एक्स प्लस दस। हवे सरखी घातवाळा पद ने अपने साथे लईने एनो जे सरवाळो के बादबाकी जे थशे ए जोईए। त्रण एक्स नो घन छ एक्स नो वर्ग माइनस पांच एक्स नो वर्ग एटले के बन्ने मां मोटू पद छे छ एटले निशानी आवशे प्लस अने छ मांथी पांच जाए एटले आवे एक्स नो वर्ग। त्यारबाद आपणी पासे छे त्रण एक्स माइनस दस एक्स प्लस नौ एक्स तो त्रण एक्स अने नौ एक्सनो आपणे सरवाळो करीए बन्ने प्लसवाळा पद छे एटले तो थशे बार एक्स अने बारमांथी दस एक्स बात करीए एटले आपणने जवाब मळशे प्लस बे एक्स। हवे बचे छे माइनस पांच प्लस दस एटले दसमांथी पांच जाए तो पांच मोटा पदनी निशानी। तो आज आपणी भाज्य बहुपदी छे तो आना परथी एक सूत्र मळे छे जे मैं तमने बतावी दीधुं छे गया लेक्चर में मैं तमने बतावेलुं छे ए सूत्रनो आपणे अहीं उपयोग जोईए। तो आना उपरथी आपणे सूत्र मळे छे कि आपणी जे पी ऑक्स पी ऑफ एक्स एटले कि आपणी जे मुख्य भाज्य बहुपदी छे ए आपेली भाजक बहुपदी
તેમજ ભાગફળ બહુપદીના ગુણાકાર સ્વરૂપે હોય છે. ભાગફળ બહુપદીના ગુણાકાર સ્વરૂપે હોય છે અને એમાં શેષ ઉમેરાયેલો હોય છે. શેષ એમાં એડ થયેલો હોય છે. હવે શેષ જે તમને મળે છે, શેષ બહુપદી જે મળે છે, એ શેષ બહુપદીની ઘાત વિશે આપણે ચર્ચા કરી. તો એ બહુપદીની ઘાત વિશે આપણે ચર્ચા કરવા પહેલાં તમને યુક્લિડ ભાગ પ્રમિતિ વિશે વાત કરું તો એમાં પણ શેષ સાથે આપણે કોઈ એક કન્ડિશન રાખેલી હતી કે જે ભાજક આપેલું છે, એટલે કે તમે જેને બી કહો છો, જે આર છે એ શૂન્ય અથવા શૂન્યથી મોટો પણ બીથી નાનો મળશે. તો એ જ રીતે અહીં પણ આપણને આર ઓફ એક્સ માટે કન્ડિશન મળે છે કે આર ઓફ એક્સની જે આર ઓફ એક્સ છે એટલે એ થશે શૂન્ય અથવા આર ઓફ એક્સની ઘાત એ જી ઓફ એક્સની ઘાત કરતાં નાની મળશે. આપણે અહીં જોઈ ગયા કે આ બહુપદીમાં જે ઘાત છે એ છે મહત્તમ ઘાત 2, જ્યારે આ બહુપદીની ઘાત આપણને મળે છે મહત્તમ ઘાત 1. એટલે કે આર ઓફ એક્સની ઘાત છે એ જી ઓફ એક્સની ઘાત કરતાં નાની મળે છે. બરાબર, આ પરિણામને બહુપદી માટે ભાગ પ્રવિધિ તરીકે ઓળખાય છે. બરાબર, ચલો ત્યારબાદ ઉદાહરણ 8. 3x²(-x²)-3x+5)² x - 1 - x² વડે ભાગાકાર કરો અને ભાગ પ્રવિધિ ચકાસો. હવે અહીં જોઈ શકો છો કે તમને ભાગાકાર કરો અને ભાગ પ્રવિધિ ચકાસવા બંને રીતે પ્રશ્ન પૂછેલો છે. જ્યારે માત્ર એવું કહ્યું હોય કે ભાગાકાર કરો ત્યારે માત્ર ભાગાકાર કરવાનું, ભાગફળ અને શેષ લખવાનું. પરંતુ જ્યારે તમને ભાગ પ્રવિધિ ચકાસવાનું કહ્યું છે તો આ બધાની કિંમત મૂકી એક કિંમતની ગણતરી કરતાં તમને પી ઓફ એક્સ છે એ મળવું જોઈએ. આ રીતે એની ચકાસણી પણ કરવાની રહેશે. ચલો સૌ પ્રથમ આપણે ભાગાકાર કરીએ તો આપણને જે ભાજક બહુપદી આપેલી છે એ પ્રમાણિત સ્વરૂપમાં આપેલી નથી, એટલે કે પદોનું પુનર્ગઠન કરવું પડશે. તો એ થશે -x² + x - 1. ત્યારબાદ આપણે ભાગાકાર કરીએ તો 3x³ ભાજ્ય બહુપદી છે -x² - 3x + 5. હવે આ જ રીતે કે આપણે કયા પદ વડે ભાગાકાર કરવું, કઈ રીતે કરવું, તો ભાગફળનું પ્રથમ પદ, તો એના માટે આપણે શું કરશું, 3x³ એના છેદમાં પ્રથમ પદ વડે આપણે ભાગાકાર કરીએ છીએ ને. ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ. ચલો એટલે કે એક્સની 2 છે એટલે આવશે -3. અહીંયા 3 છે, 2 છે, એટલે 3માંથી 2 જાય તો 1 તો બચશે જ, એટલે -3x. તો આપણે -3x. હવે આ બંનેનો ગુણાકાર કરીએ છીએ તો -3x - x² એટલે -માઇનસ થઈ જશે પ્લસ, અને 3x અને -x² એટલે આવશે 3x³. ત્યારબાદ આ બંને પદનો તો +-, 3x² x એટલે આવશે 3x² -±+, અને હવે મળે છે 3x. હવે આ પ્લસ છે એટલે આ થશે -, આ -, છે થશે +, આ +, છે એટલે થશે -. +- કેન્સલ. 3x² - x² એટલે આવશે 2x² નિશાની મોટા પદની પ્લસ છે એટલે આપણે પ્લસની નિશાની દર્શાવતા નથી. ત્યારબાદ -3x - 3x એટલે આવશે -6x અને +5.
ત્યારબાદ હવે આવે છે બહુ આ બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા એટલે કે બે એક્સનો વર્ગ છેદમાં માઇનસ એક્સનો વર્ગ કેન્સલ એટલે જવાબમાં આવ્યું માઇનસ બે. તો અહીં આપણે લખીશું માઇનસ બે. હવે આ બંને પદનો આપણે ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ થશે પ્લસ બે એક્સનો વર્ગ. માઇનસ પ્લસ માઇનસ બે એક્સ માઇનસ માઇનસ પ્લસ બે કા બે એટલે બે. નિશાની આપણે બદલીએ છીએ પ્લસ માઇનસ ઉડી ગયો. માઇનસ છ એક્સ પ્લસ બે એક્સ એટલે આવશે માઇનસ ચાર એક્સ અને પાંચમાંથી બે જ આવશે એટલે આપણને મળશે ત્રણ. તો આપણું ભાગફળ એટલે હવે તમે ક્યુ ઓફ એક્સ લખો તો ચાલો બરાબર. ભાગફળ બહુપદીને આપણે ક્યુ ઓફ એક્સ તરીકે લખીએ છીએ. ભાગફળ નહીં લખો તો ચાલશે. ક્યુ ઓફ એક્સ બરાબર આપણને મળે છે માઇનસ ત્રણ એક્સ માઇનસ બે અને શેષ બહુપદી એટલે કે આર ઓફ એક્સ આપણને મળે છે માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ. આ થયો માત્ર ને માત્ર ભાગાકાર કરોનો જવાબ. હવે આપણને શોધવાનું છે ભાગ પ્રવિધિ ચકાસો. તો આપણે ભાગ પ્રવિધિને ચકાસી લઈએ તો ભાગ પ્રવિધિ માટે આપણે લઈશું જી ઓફ એક્સ અને ગુણ્યા ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ. ચાલો જી ઓફ એક્સ આપણી પાસે છે માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ એક એને ગુણ્યા આપણને મળે છે માઇનસ ત્રણ એક્સ માઇનસ બે. આર ઓફ એક્સ છે માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ. હવે ડાયરેક્ટ ગુણાકાર કરું સમજમાં આવવું જોઈએ. માઇનસ ત્રણ માઇનસ એક્સનો વર્ગ એને ગુણ્યા માઇનસ ત્રણ એક્સનો વર્ગ. પહેલાં ત્રણ એક્સનું આ ત્રણેય પદ સાથે આપણે ગુણાકાર જોઈએ. તો પહેલાં તો માઇનસ માઇનસ પ્લસ એટલે નિશાની પ્લસની આવશે. પછી એક્સનો વર્ગ એને ગુણ્યા ત્રણ એક્સ તો એક્સનો વર્ગ એને ગુણ્યા ત્રણ એક્સ એટલે થાય ત્રણ એક્સનો ઘન. ત્યારબાદ પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા ત્રણ એક્સ એટલે આવે ત્રણ એક્સનો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ એટલે કે ત્રણ એકા ત્રણ એટલે આવશે ત્રણ એક્સ. ત્યારબાદ આવે બે સાથે તો માઇનસ માઇનસ પ્લસ બે એક્સનો વર્ગ માઇનસ પ્લસ માઇનસ બે એક્સ માઇનસ માઇનસ પ્લસ બે માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ. હવે સમાન ઘાતવાળા પદનો સરવાળો કે બાદબાકી કરવાનું તો ત્રણ એક્સનો ઘન. આ બે પદોના ઘાત છે સમાન છે. ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ બે એક્સનો વર્ગ એટલે કે નિશાની મોટા પદની એટલે આવશે માઇનસ અને ત્રણમાંથી બે જાય તો એક્સનો વર્ગ. હવે આપણી પાસે છે ત્રણ એક્સ માઇનસ બે એક્સ માઇનસ ચાર એક્સ. ત્રણ એક્સ માઇનસ બે એક્સ માઇનસ ચાર એક્સ તો સમાન નિશાનીઓવાળાનો પહેલાં સરવાળો કરી દેવાનો એટલે થશે માઇનસ છ એક્સ. તો માઇનસ છ એક્સ પ્લસ ત્રણ એક્સ તો છમાંથી ત્રણ જાય તો ત્રણ એક્સ નિશાની મોટા પદની એટલે આવશે માઇનસ. ત્યારબાદ આપણી પાસે બચે છે પ્લસ બે પ્લસ ત્રણ એટલે જવાબમાં મળશે પ્લસ પાંચ. તો જે આ બહુપદી છે એ આપણી પી ઓફ એક્સ બહુપદી છે. ત્રણ એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ પાંચ. તો એના બરાબર લખવાનું ભાજ્ય બહુપદી બરાબર. ચલો હવે હોમવર્ક. પહેલાં ભાગાકાર કરું છે જેમાં માત્ર ને માત્ર ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરતા આવડે એના માટે મેં આ દાખલા આપેલા છે. ત્યારબાદ
બહુપદી પી ઓફ એક્સ ને બહુપદી જી ઓફ એક્સ વડે ભાગો અને ભાગફળ અને શેષ મેળવો. તમને અહીં બે દાખલા આપેલા છે. થેન્ક યુ.